ભાવનગર પંથકને મ્યુકોરમાઇકોસિસથી મોટી રાહત મળી છે. છેલ્લા ચાર દિવસથી કેસ ઘટી રહ્યા છે. ભાવનગર શહેરની સરકારી હોસ્પિટલમાં ખાસ વોર્ડમાં મ્યુકોરમાઇકોસિસના હાલ 115 દર્દી સારવાર હેઠળ છે, જેમાં 106 દર્દીઓ મ્યુકોરમાઇકોસિસના છે, 6 શંકાસ્પદ છે, તેમજ 3 દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા. હવે સર્ટી હોસ્પિટલમાં કુલ 249 દર્દીઓ નોંધાયા છે અને 10ના મ્યુકોરમાઇકોસિસથી મોત થઈ ગયા છે. તો ગુરુવારે 2 દર્દી માત્ર મ્યુકોરમાઇકોસિસના લક્ષણવાળા મળ્યા, જેના રિપોર્ટ આવવાના હજુ બાકી છે. શહેરની ખાનગી હોસ્પિટલમાં 30 જેટલા દર્દીઓ મ્યુકોરમાઇકોસિસની સારવાર લઈ રહ્યા છે. તાજેતરમાં 6 દર્દીઓને રજા આપી દેવાઈ હતી. અત્યાર સુધીમાં સરકારીમાં 249 અને ખાનગીમાં 62 મળી કુલ 311 જેટલા દર્દીઓ આ રોગના મળ્યા છે અને તેમાં 10ના મોત થયા છે. અત્યાર સુધીમાં 180 જેટલા સફળ ઓપરેશન પણ થઈ ચૂક્યા છે. સારવાર હેઠળ 116 દર્દી છે, જેમાંથી 107 દર્દી કન્ફર્મ પોઝિટિવ મ્યુકોરમાઇકોસિસના કેસ છે, 2 નેગેટિવ છે, 7 સસ્પેક્ટ એટલે અવેટેડ છે એમના રિપોર્ટ. અત્યાર સુધીમાં આ દિન સુધીમાં ટોટલ 251 દર્દી આપણે ત્યાં બતાવવા